Não ascarme troco. જો તમે ગુજરાતના એવા ગાંધીનગર શહેર થી ભુજ આવવા ઈચ્છતા હો હવે સ્પેશિયલ ટ્રેન ચાલશે જેવા તમે સફર કરીને આરામથી ભુજ આવી શકશો કે અમદાવાદ અને ભુજ વચ્ચે ચાલતી આ ટ્રેન આગલા વર્ષમાં એક એ બંધ કરવામાં આવી હતી અને હવે આ નવી ટ્રેન ની શરૂઆત કરવામાં આવી છે જે ફરીથી આપણને ગાંધીનગર થી ભુજ સાથે જોડશે અને હવે આ ટ્રેન એ ગુજરાતના એવા અમદાવાદ શહેર માં આવેલા સાબરમતી રેલવે સ્ટેશન ની જગ્યાએ ગાંધીનગર કેપિટલ થી તમને ચાલતી જોવા મળી હશે અને ગાંધીનગર ના નજીક એવા કોઈ પણ ગામ તમારે જો હું આવું હોય તો તમે ગાંધીનગર આવીને ગાંધીનગર થી આ ટ્રેન પર સફર કરીને આરામથી થી એટલે કે કચ્છ આવી શકશો અને આ ટ્રેન ગાંધીનગર થી ઉપર છે જે ગુજરાત ના એવા ચાંદલોડિયા આંબલી રોડ વિરમગામ ગામ જંકશન ધાંગધ્રા હળવદ માલિયા મિયાના સમાખીલિયા અચાઉ બાગ ગાંધીધામ બાગ આદિપુર અંજાર તેલે આ ટ્રેન એ ભુજ તમે ચાલતે જોવા મળી હશે અને હવે જો તમારે આ શહેરોમાંથી કોઈ પણ શહેર આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી આવી શકશો અને આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેન એ ગાતે તે ગાતે કેટલા કે ચાલશે અને ગુજરાતના આ બધા શહેરો ઉપર આ કેટલા વાગે આ ટ્રેન એ આવતી હોય છે અને જો તમે ગાંધીનગર સિવાય આ અન્ય કોઈ શહેર થી સફર કરીને ભુજ આવો છો તો આ ટ્રેનમાં આપણને ભાડું અને ટાઈમ એ કેટલો લાગતો હોય છે અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને પરત ભુજ થી ગાંધીનગર આવવું હોય તો આ ટ્રેન નો શું છે ટાઈમિંગ એ પણ આપણે જાણીશું એની સંપૂર્ણ માહિતી આજના અમારા આ વિડીયો તમને મળી હશે અને આપણે એ પણ જાણીશું કે જો તમે આ શહેરોમાંથી કોઈ પણ શહેર થી ભૂલ જાઓ છો તો આપણને આ ટાઈપ માં એ ભારું કેટલું લાગતું હોય છે અને આજનો વિડીયો અમારો આ પૂરો જોયા પછી તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે અને આ વિડીયો પૂરો જોયા પછી જો તમારે આ ટાઈપ કઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સ માં પૂછી શકો છો હું એનો આન્સર તમને જરૂરથી આપીશ અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી તમારા આ વિડીયો એક લાઈક નથી કર્યું વિડીયો એક લાઈક કરીને નીચે ચેનલને ને કરી નાખજો એમ કે લોકો વિડીયો આખો જરૂર જોયે છે પરંતુ એક વિડીયો ને લાઈક નથી કરતા I like the અમને ઘણું બધું મોટિવેશન એ મળતું હોય છે અને અમે તમારા માટે આવા જ આવનાર વિડીયો એ લાવતા રહીએ છીએ જલ્દીથી વિડીયોને લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને હું છું તમારી સાથે આવી ગુજરાતી અને આજે વાત કરીશું આપણે ગાંધીનગરથી આ ભુજ માટે ચાલતી એવી આ ટ્રેનની એમ કે ગાંધીનગર શહેરને ટ્રેનની એક સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવી છે જેના માધ્યમથી હવે દરેક ગાંધીનગર રહેવાસી આરામથી આ ટ્રેનમાં સફર કરીને એ ભુજ સરળતાથી આવી શકશે કેમ કે પહેલા ભુજ આવવા માટે આ ટ્રેન you hey. સાબરવતી હતી ચાલતી હતી અહીંયાં ભુજ માટે પરંતુ હવે આ ટ્રેનનો એ રૂટ બદલીને ગાંધીનગરથી એ ભુજ કરવામાં આવી છે એટલે આવેથી આ ટ્રેન એ તમને ગાંધીનગરથી ચાલતી જોવા મળશે એ ભુજ માટે અને વાત કરો આ ટ્રેનનું નામ નહીં તો આ ટ્રેનનું નામ એ ગાંધીનગર ભુજ સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે અને આ રાત્રે અહીંયા ગાંધીનગરથી સાંજે પાંચ વાગેને દસ મિનિટે ચાલશે એ ટોટલ છ કલાક અને પિતાળસ મિનિટ પછી આપણને ભુજ રાત્રે અગિયાર વાગેની પંચાવ મિનિટે પહોંચાડશે અને આ ટેમમાં વાત કરું નંબરની તો આ ટેનનો નંબર એ જીરો નાઇન ફોર ડબલ ફાઇવ રહેતો હોય છે આ તમે આ ટાઈમમાં સફર કરીને ભૂજ આવો છો તો આ ટેન એ તમને અઠવાડિયામાં બધા દિવસ ચાલતી જોવા મળી જશે અને આ ટેમમાં જો તમે સફર કરીને ભૂજ આવો છો તો વાત કરો આ ટ્રેન ની સ્પીડ ની તો આ ટ્રેન ની સ્પીડ એ સત્તાવન કિલોમીટર અને મેક્સ ટુક સ્પીડ એ એકસો દસ કિલોમીટર ની રહેતી હોય છે અને આ ટ્રેન ટોટલ ત્રણસો ત્રેપન કિલોમીટર સફર કર્યા બાદ એ ભૂર જ આવતી હોય છે અને વાત કરું

પૂછ જાઓ છો તો કાર ટેનનું ભાડું એ એક વ્યક્તિનું સ્લીપર ક્લાસમાં ત્રણસો પચીસ રૂપિયા લાગતું હોય છે અને સીસી કોચનું ભાડું અહીંયાં છસોને ત્રીસ રૂપિયા લાગતું હોય છે એટલે તમને આ ટાઈમમાં એક એસી કોચ પણ જોવા મળતો હોય છે અને આ એસી કોચ એ સ્લીપર ક્લાસ અહીંયા તમને જોવા નહીં મળે અને આ સ્કોચ તમને એ માત્ર માત્ર એ સીટિંગ સીટ જ રહેતો હોય છે એટલે કે સિટિંગ સીટમાં તમને આ ટાઈમમાં એ એસી કોચ મળતો હોય છે અને જો તમે સ્લીપર ક્લાસમાં સફર કરીને પૂછ આવો છો તો આ ટાઈમે તમ સ્લીપર બર્થ જોવા મળતું હોય છે અને જો તમે ચાંદલોડિયા થી ભુજ આવો છો તો તમને ટોટલ આ ટ્રેનમાં સફર કરવામાં છ કલાક અને અઢાર મિનિટ જેવો સમયગાળો એ લાગતો હોય છે અને ત્યાંથી આ ટ્રેન એ આગળ આંબલી રોડ આવતી હોય છે અને આ ટ્રેન એ ટોટલ ઓગણત્રીસ કિલોમીટર નો સફર બાદ એ આંબલી રોડ સાંજે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટ આવતી હોય છે એટલે કે ચાર રોડ માત્ર છ કિલોમીટરનો નો સફર બાદ આ ટ્રેન એ આંબલી રોડ આવતી હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ ખાલી બે મિનિટ જ ઊભી રહેતી હોય છે અને જો તમે આ આમલી રોડથી સફર કરીને પૂછ આવો છો તો આ ટ્રેનમાં ભાડું એ ખીરપા ગ્લાસનું ત્રણસો પચીસ રૂપિયા અને સીસી કોચ નું ભાડું આ છસો ત્રીસ રૂપિયા જ લાગતું હોય છે એટલે ચાંદલોડિયા અને આ આમલી રોડ ભાડું એ ઓલમોસ્ટ સરખું જ રહેતું હોય છે અને ત્યાંથી આ ટ્રેન એ રવાના થઈ એ વિરમગામ જંકશન આવતી હોય છે અને આ ટ્રેન એ ટોટલ વિરમગામ સિત્તેર કિલોમીટર ના સફર બાદ પહોંચતી હોય છે અને આ ટ્રેન પણ અહિયાં ખાલી બે મિનિટ જ હોલ્ટ લેતી હોય છે અને આ ટ્રેન એ વિરમગામ સાંજે છ વાગે ને વીસ મિનિટ જ પહોંચતી હોય છે અને આ ટ્રેનમાં જો તમે વિરમ સફર કરીને ભૂજ આવો છો તો આ ટ્રેનમાં ભાડું એ સ્લીપર ક્લાસમાં ત્રણસો પચીસ રૂપિયા અને સિક્સટી કોર્સ ભાડું અહીંયા પાંચસો સાહીઠ રૂપિયા રહેતું હોય છે જો તમે આ ટ્રીપ વિરમગામથી સફર કરીને પૂજા આવો છો સ્લીપર ક્લાસ નું ભાડું એ સેમ જ રહેતું હોય છે પરંતુ સિક્સી ભાડું એ થોડું ઓછું જોવા મળતું હોય છે અને વિરમગામથી આ ટ્રેન એ ધાંગધ્રા જંક્શન આવે છે અને આ ટ્રેન એ ધાંગધ્રા રાત્રે સાત વાગી ને વીસ મિનિટ જ પહોંચતી હોય છે અને આ ટ્રેન અહિયાં ટોટલ બે મિનિટ ઉભી રહે છે અને જો તમે ધાંગધ્રા સફર કરીને આ ટ્રેન ભુજ આવો છો ભાડું એ ગ્લાસ માં ત્રણસો પચીસ રૂપિયા લાગતું હોય છે સીસી કોચ નું ભાડું અહિયાં પાંચસો ને પાંચ રૂપિયા જ અહિયાં લાગતું હોય છે એટલે આ ટ્રેન માં પણ એ જો તમે ગાંધીનગર થી આવો છો કે પછી ધનકર થી આવો છો તો આ ટ્રેન માં એ સ્લીપર ક્લાસ નું ભાડું એ સરખું તમને દેખાતું હોય છે જે ભાડું અહીંયા ગાંધીનગર લાગે છે ઉજાવામાં એટલું જ ભાડું અહિયાં આ એ ભુજ નું રહેતું હોય છે અને જો તમે ધાંગત્રા સફર કરીને આ ટાઈમ માં ભુજ આવો છો તમે માત્ર ચાર કલાક અને ચોત્રીસ મિનિટમાં જ એ ભુજ આવી શકશો કેમ કે ધાંગત્રા આ ભુજ એ માત્ર બસો સત્યાસી કિલોમીટર અંતર ઉપર જ આવેલું છે ત્યાંથી આ ટ્રેન આગળ વધીને એ હળવદ જંકશન આવતી હોય છે અને આ એ હળવદ જંકશન રાત્રે સાત વાગ્યાની પચાસ મિનિટ રેસ આવતી હોય છે અને આ ટ્રેન એ ટોટલ એકસો ત્રોતેર કિલોમીટર અંતર કાપ્યા બાદ એ હળવદ આવતી હોય છે અને આ ટ્રેન એ હળવદ માં ટોટલ બે મિનિટ ઊભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર એક ઉપર અને જો તમે આ ટ્રેન માં હળવદ થી સફર કરીને ભુજ આવો છો તો આ ટ્રેન ભાડું એ એક વ્યક્તિ નું સ્લીપર ક્લાસ નું ત્રણસો પચીસ રૂપિયા લાગતું હોય છે અને સીસી કોચ નું ભાડું આ ટ્રેન માં એ હળવદ થી ભુજ નું પાંચસો ને પાંચ રૂપિયા જ લાગતું હોય છે અને જો તમે હળવદ થી આ ટ્રેન માં સફર કરીને ભુજ જાઓ છો તો તમે માત્ર ચાર કલાકમાં જ આરામથી ભુજ આવી શકશો અને આ ટ્રેન એ હળવદ થી આગળ વધીને માળિયા મિયાણા આવતી હોય છે અને આ ટ્રેન એ માળિયા મિયાણા

સામ સામખિયાળી આવતી હોય છે અને આ ટ્રેન એ સામ સામખિયાળી રાત્રે નવ વાગીને બાર મિનિટે જ પહોંચતી હોય છે ટોટલ આ ટ્રેન એ બસો ને અઠ્ઠાણ કિલોમીટર અંતર બાદ આપણને એ સામ સામખિયાળી પહોંચાડતી હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ બે મિનિટ ઊભી રહે છે અને આ ટાઈમમાં જો તમે સામખિયાળી થી સફર કરીને ભુજ આવો છો તો આ ટ્રેન નું ભાડા વાત કરો તો આ ટ્રેન નું ભાડું એ સ્લીપર ક્લાસમાં માં ત્રણસો પચીસ રૂપિયા લાગતું હોય છે અને સીસી કોચ નું ભાડું અહીંયા પાંચસો પાંચ રૂપિયા જ લાગતું હોય છે અને સામ ખિયાળી થી આ ટ્રેન એ ગુજરાતમાં એવા કચ્છ માં પ્રવેશતી હોય છે અને આ ટ્રેન એ કચ્છમાં એવા સૌથી પહેલું સ્ટેશન એ બચાવ આવતું હોય છે અને આ ટ્રેન એ ભચાવ રાત્રે નવ વાગીને ત્રીસ મિનિટ જ પહોંચતી હોય છે અને આ ટ્રેન પણ અહીંયા ભચાઉમાં જ ખાલી બે મિનિટ જ ઉગી જાય છે અને ત્યાંથી આ ટ્રેન એ રવાના થઈ ગાંધીધામ જંક્શન આવે છે અને આ ટ્રેન એ ગાંધીધામ રાત્રે દસ વાગીને દસ મિનિટ જ પહોંચતી હોય છે અને આ ટ્રેન એ ગાંધીધામ ટોટલ ત્રણસો અગિયાર કિલોમીટર અંતર બાદ એ આવતી હોય છે અને આ ટ્રેન એ ટોટલ ગાંધીધામમાં ટોટલ વીસ મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે અને આ ટ્રેન નું સૌથી મોટો સ્ટોપ આ ગાંધીધામમાં તમને જોવા મળતો હોય છે અને જો તમારે કચ્છમાં એવા ગાંધીધામ જ આવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી ગાંધીધામ બાગ પણ આવી શકશો ત્યાંથી આ ટ્રેન એક કચ્છમાં આદિપુર જંકશન આવે છે અને આ ટ્રેન એ આદિપુર રાત્રે દસ વાગે ને અડતાલીસ મિનિટે પહોંચતી હોય છે તેને ત્યાંથી આ એ આગળ અંજાર જંકશન પણ આવતી હોય છે અને આ ટ્રેન એ અંજાર જંકશન રાત્રે અગિયાર વાગે ને નવ મિનિટે જ પહોંચતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન એ આ ટ્રેન નું એ છેલ્લું એ ભુજ આવતું હોય છે અને આ ટ્રેન એ ભુજ રાત્રે અગિયાર વાગે ને પંચાવન મિનિટે પહોંચતી હોય છે એટલે કે બાર વાગ્યા આસપાસ આ ટ્રેન એ રાત્રે ભુજ આવતી હોય છે અને તમારા જો આ શહેરોમાંથી કોઈ પણ શહેરથી ભુજ આવું હોય તમે આ ટ્રેન પસંદ કરી શકો છો કેમકે આ ટ્રેન એ

શકશો દસ કમ્પાર્ટમેન્ટ તમને અહિયાં જોવા મળતા હોય છે જેમાં તમે કોઈ પણ કમ્પાર્ટમેન્ટમાં આરામથી સફર કરીને ભુજ આવી શકશો અને જો તમે આ ટ્રેનમાં એક ગાંધીનગર થી સફર કરીને ભુજ આવો છો તો વાત કરવા આ ટ્રેન તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં ત્રણસો લાગતું હોય છે અને સીસી કોચ ભાડું અહીંયા છસો રૂપિયા લાગતું હોય છે આ બે કોચ તમને જે બે કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી ભુજ આવી શકશો અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને પરત ભુજ થી ગાંધીનગર આવવું હોય તો વાત કરો આ ટ્રેન ટાઈમિંગ ની તો આ ટ્રેન નું ટાઈમિંગ એ સવારે છ વાગે ને પચાસ મિનિટ નું રહેતો હોય છે એટલે આ ટ્રેન એ ભુજથી સવારે છ વાગે ને પચાસ મિનિટે ચાલે છે જે ટોટલ સાત કલાક અને પાંચ મિનિટમાં માં गान्धीनगर બપોર એક વાગ્યા ને પંચાવન મિનિટે જ પહોંચાડી દેવા છે હવે જો તમે આ ટ્રેનમાં સફર કરીને ભુજ થી ગાંધીનગર આવો છો તો આ ટ્રેન નો નંબર એ થોડોક ચેન્જ રહેતો હોય છે અને આ ટ્રેન નો નંબર એ ટાઈમ ઉપર જીરો નાઇન ફોર ફાઈવ સિક્સ રહેતો હોય છે હવે જો તમે ભુજ થી સફર કરીને ગાંધીનગર આવો છો તો આનું ભાડું પણ એ જયારે તમે ભુજ થી ગાંધીનગર જાઓ છો એટલું જ રહેતું હોય છે અને વાત કરું જો તમે ભુજ થી આવો છો તો આ ટ્રેન એ કયા કયા સ્ટેશન ઉપર એ કેટલા વાગે આવતી હોય છે તો આ ટ્રેન એ અંજાર સવારે સાત વાગે બાવીસ મિનિટે આવે છે આદિપુર સવારે સાત વાગે ને એકત્રીસ મિનિટે આવે છે ગાંધીધામ બાગ સવારે સાત વાગે ને પંચાવન મિનિટે આવે છે ભચાઉ બાગ આ ટ્રેન એ સવારે આઠ વાગે ને સુડત્રીસ મિનિટે જ આવતી હોય છે અને આ ટ્રેન ત્યાંથી આ સામાખિયાલી જંકશન સવારે નવ વાગે ને સોળ મિનિટે આવે છે માલિયા મિયાણા આ ટ્રેન એ સવારે નવ વાગે અડતાલીસ મિનિટ જ પહોંચતી હોય છે ત્યાંથી આ ટ્રેન એ હળવદ જંકશન ઉપર સવારે દસ વાગે અઠાવીસ મિનિટ આવે છે ધાંગ્રા જંકશન સવારે દસ વાગે અઠાવીસ મિનિટ આવે છે વિરમગામ જંકશન બપોરે બાર વાગે અઢાર મિનિટ જ પહોંચતી હોય છે ત્યાંથી આ ટ્રેન એ આમલી રોડ બાર વાગે છપ્પન મિનિટે ચાંદલોડિયા એક વાગે છ મિનિટ જ પહોંચતી હોય છે ત્યાંથી આ ટ્રેનનું છેલ્લું સ્ટેશન એ ગાંધીનગર કેપિટલ રહેતું હોય છે અને આ ટ્રેન એ ગાંધીનગર બપોરે એક વાગે ને પંચાવન મિનિટે આવતી હોય છે અને આ ટ્રેન એક ગુજરાતમાં ટોટલ બાર જેટલા સ્ટેશનો ઉપર ઉભી રહેતી હોય છે અને આ સ્ટેશન ઉપરથી તમારે કોઈ પણ પ્રોસેસિંગથી સફર કરીને ભુજ આવવું હોય તો તમે આરામથી સફર કરી શકશો અને જો તમારે આ ટ્રેન વિશે કઈ પૂછવું હોય તો નીચે મને કમેન્ટમાં પૂછી શકશો હું એનો આન્સર તમને જરૂરથી આપીશ અને આ વિડિયોને પૂરો કરતા પહેલા જો તમે જીતીર આ આ વિડિયોને એક લાઈક નથી દેજો તો જલ્દીથી અમારા આ વિડિયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારું આ ટ્રેન વિશે શું કહેવું છે એ નીચે કમેન્ટમાં જરૂરથી લખજો એટલે મળીએ આવનાવા વિડિયોમાં જય જય ગુજરાત